કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ધોરણ ચાર વિષય ગણિત ધમતની અંદર આજે આપણે અભ્યાસ કરીશું આગળનું પ્રકરણ પ્રકરણ અગિયાર ઘડિયા અને ભાગાકાર માં આજના વિડીયોમાં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે ઉદાહરણ મુજબ પુનરાવર્તિત સરવાળા અને ગુણાકાર સ્વરૂપે લખો જે આપણે આગળના પ્રકરણની અંદર સમજી ચૂક્યા છીએ કે પુનરાવર્તિત સરવાળો એ ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળાનું ટૂંકું રૂપ છે બરાબર જેમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કે અહીં આપણે ગણી શકીએ છીએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ફૂલ આપેલા છે એટલે કે ત્રણ ત્રણના ચાર લાઈનો આપેલી છે તો અહીંયા આપણને આપેલું છે કે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો બાર થાય હવે એ જ સરવાળાનું ટૂંકું રૂપ એટલે શું થાય ગુણાકાર એટલે કે ત્રણ એ કેટલી વખત લીધા છે ચાર વખત એટલે કે ચાર ગુણ્યા ત્રણ કરતાં ચાર તરીકેટલા થાય બાર થાય તો આપણે આ જ નિયમને આધારે બાકીના ચિત્રોને સમજવાના છે તો અહીં આપણે જોઈએ તો આપણને કારના ચિત્રો આપેલા છે ગાડીના એટલે કે એક લાઈનમાં ચાર છે એવી ત્રણ લાઈનો આપેલી છે તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો ચાર કેટલી વખત છે ત્રણ વખત છે એટલે કે ત્રણ ચાર વત્તા ચાર વત્તા ચાર કે ચાર ને ચાર આઠ આઠમાં ચાર ઉમેરતા કેટલા થાય બાર થાય બરાબર તો હવે આપણે ગુણાકાર સ્વરૂપ શું લખીશું આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કે ગુણ્યા બરાબર કેટલા થશે બાર થશે ત્યાર પછી આપણને કેરી ના ચિત્રો આપ્યા છે તો એક લાઈનમાં આપણને ચાર કેરી છે એવી ચાર લાઈનો આપેલી છે એટલે કે આપણે લખીશું ચાર હવે તે સરવાળાનું આજ સરવાળાનું આપણું ગુણાકાર સ્વરૂપે ટૂંકા રૂપે લખીશું તો ચાર અને ચાર એટલે કે ચાર ગુણ્યા ચાર કરતા ચોકી ચોકી કેટલા થાય સોળ થાય હવે છે સફરજનના કેટલાક ચિત્રો તો અહીંયા આપણને એક બે ત્રણ ચાર પાંચ અને છ આપેલા છે અને ઊભી ચાર લાઈનો આપેલી છે તો આપણે છ કેટલી વખત લઈશું ચાર વખત લઈશું એટલે કે છ વત્તા છ વત્તા છ વત્તા છ એટલે કે છ ને છ બાર બારમાં છ ઉમેરો કેટલા થાય અઢાર અને અઢારમાં છ ઉમેરતા થશે ચોવીસ હવે આજને આપણે ટૂંકા રૂપે લખીશું તો છ કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો ચાર વખત છે એટલે કે ચાર ગુણ્યા છ બરાબર છ ચાર કેટલા થાય ચોવીસ થાય તો આ પ્રમાણે આપણે પુનરાવર્તિત સરવાળાનું સ્વરૂપ સમજી શકીએ છીએ આગળ બીજા ચિત્રો આપેલા છે તે હું તમને આગળ સમજાવું તો આગળ જોઈએ તો અહીં આપણને એક સૂરજમુખી એટલે કે એક ચિત્ર આપેલું છે જેમાં એક બે ત્રણ ચાર અને પાંચ આડા છે અને એક બે ત્રણ ચાર પાંચ અને છ ઊભા એટલે કે પાંચ કેટલી વખત થયા વિદ્યાર્થી મિત્રો છ વખત એટલે આપણે અહીં લખીશું પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ 5 કેટલી વખત થઈ છે થશે 6 વખત એટલે કે 1 2 3 4 5 હજી એક વખત લખીશુ 5 બરાબર એટલે કે આપણે અહીં 5 6 વખત કરે હવે આપણે જોઈએ 5 ને 5 10 10 માં 5 ગુણતા 15 15 ને 5 20 20 ને 5 25 ને 5 30 થાય તો આપણે અહીં લખીશુ 30 હવે શું કરીશું આપણે 6 છે એટલે કે 6 ગુણ્યા પાંચ છ પંચા થાય ત્રીસ ત્યાર પછી આગળ આપણને ચકલીઓનું ચિત્ર આપેલું છે બરાબર તો એક હરોળમાં ત્રણ છે અને ઉભા પાંચ છે એટલે કે આપણે ત્રણ શું કરીશું પાંચ વખત એક બે ત્રણ ચાર અને પાંચ ત્રણ ને ત્રણ છ છ ને ત્રણ નવ નવ ને ત્રણ બાર બાર ને ત્રણ કેટલા થાય પંદર થાય હવે આપણે આ જ ગુ સરવાળાના સ્વરૂપને ટૂંકી રીતે લખીએ ગુણાકાર સ્વરૂપે તો શું લખીશું પાંચ ગુણ્યા ત્રણ એટલે કે પાંચ ગુણ્યા ત્રણ કરતાં પાંચ તરી કેટલા થાય પંદર થાય જોઈએ તો અહીંયા આપણને શટકોન ષટકોનનું એક ચિત્ર આપેલું છે જેમાં એક બે ત્રણ ચાર અને પાંચ આપ્યા છે અને ઊભા કેટલા છે ચાર એટલે કે આપણે પાંચ કેટલી વખત લઈશું વિદ્યાર્થી મિત્રો ચાર વખત લઈશું એટલે કે પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે કે પાંચ ની પાંચ દસ ની પાંચ પંદરની પાંચ કેટલા થાય વીસ થાય હવે આપણે આ સરવાળાને ગુણાકાર સ્વરૂપે લખીશું જે ટૂંકી રીત છે જેમાં આપણે શું લખીશું ચાર પાંચ વખત એટલે કે ચાર ગુણ્યા પાંચ બરાબર ચારના ઘડિયામાં પાંચ સુધી બોલો તો ચાર પંચા કેટલા થશે વીસ થશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે આપણે ગુણાકાર એ પુનરા સરવાળ ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળાનું ટૂંકું રૂપ આપણે તો આ પ્રમાણે આ સરવાળાને અને ગુણાકારને સમજી શકીએ છીએ તો હવે આપણે એક આગળ બીજો પ્રશ્ન સમજીશું કે બે ઘડિયાની મદદથી ત્રીજો નવો ઘડિયો બનાવવો હવે એ કેવી રીતે કરીશું બે ઘડિયાની મદદથી ત્રીજો ઘડિયો બનાવવો બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે સૌ પ્રથમ લઈશું ઉદાહરણ કે જેમાં લઈશું આપણે બે અને ત્રણના ના ઘડિયાની મદદથી થી પાંચ ઘડીયો બનાવો બરાબર હવે આપણે અહીં જોઈએ કે બે અને ત્રણ ની મદદથી પાંચનો ઘડિયો બનાવો બે અને ત્રણની મદદથી એટલે કે બે ને ત્રણ કેટલા થાય પાંચ થાય તો આ બે અને ત્રણના ઘડિયાની મદદથી આપણે સેનો ઘડિયો બનાવીશું પાંચનો ઘડિયો બનાવીશું તો સૌ પ્રથમ આપણે અહીં લખીશું બેનો ઘડિયો બેનો ઘડિયો લખીએ તો બે એકા બે બે ચાર બે ત્રણ છ બે ચાર આઠ બે પંચા દસ બે છ બાર બે સત્તા ચૌદ બે અઠું સોળ બે નવા અઢાર બે દાન કેટલા થાય વીસ થાય હવે આપણે આગળ લઈશું વિદ્યાર્થી મિત્રો કે ત્રણનો ઘડિયો કયો ઘડીયો લઈશું ત્રણનો ઘડિયો તો હવે આપણે અહીં ત્રણનો ઘડિયો લખીશું તો ત્રણનો ઘડિયો લખીએ કે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચાર બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠાર ચોવીસ ત્રણ નવા સત્યાવીસ અને ત્રણે દાન કેટલા થાય થાય હવે આપણે શું કરવાનું છે બે અને ત્રણ ની મદદથી આપણે પાંચનો ઘડિયો બનાવવાનો છે તો હવે આ પાંચનો ઘડિયો કેવી રીતે બનાવીશું તો શું અહીં આપણે સીધે સીધો પાંચનો ઘડિયો લખીશું ના બરાબર જેમાં આપણે અહીં લખ્યા બે વત્તા ત્રણ બરાબર શું થાય પાંચ થાય એ જ પ્રમાણે આપણે શું કરીશું બે અને ત્રણ ચાર છ નવ આઠ બાર દસ પંદર બાર અઢાર ચૌદ એકવીસ સોળ ચોવીસ અઢાર સત્યાવીસ વીસ અને ત્રીસ તો અહીં જે મેં આ સંખ્યાને જેને તમને ગોળ કરીને બતાવી તે સંખ્યાઓનો શું કરીશું આપણે સરવાળો કરીશું એટલે કે અહીં લખીશું આપણે સૌ પ્રથમ બે વત્તા ત્રણ બે વત્તા ત્રણ બરાબર શું થાય બે ને ત્રણ પાંચ પછી આગળ લઈએ તો 4 અને 6 તો 4 + 6 તો 4 ને 6 કેટલા થશે 10 પછી 6 અને 9 તો 6 + 9 बराबर કેટલા થાય 15 8 અને 12 તો 8 + 12 તો 8 ને 2 10 ની 0 વધી 1 એટલે કે 2 એટલે કે 20 જવાબ મળ્યો પછી છે 10 + 15 10 + 15 કરીએ તો 0 ને 5 5 1 ને 1 કેટલા થાય 2 એટલે કે 25 પછી છે 12 + 18 એટલે કે 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1 વધી 1 2 અને 1 કા 3 એટલે કે 30 પછી છે 14 + 21 4 ને 1 પાંચ બેને ને એક ત્રણ પછી છે સોળ વત્તા ચાર દસ ની શૂન્ય વધી એક બે ચાર પછી છે અઢાર વત્તા સત્યાવીસ તો આઠ ને સાત પંદર નો પાંચડો વધી પડી એક બેને ને એક ત્રણ ને એક ચાર અને છેલ્લે છે વીસ વત્તા ત્રીસ બરાબર જીરો 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 અને બે ને તણ પાંચ તો હવે આપણે પાંચનો ઘડિયો જોઈએ તો પાંચ એકા પાંચ પાંચ દસ પાંચ પંદર પાંચ ચાર વીસ પાંચે પાંચે પચીસ પાંચ છત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠા ચાળીસ પાંચ નવ પિસ્તાળીસ અને પાંચે દાણ તો જોયું તમે આપણે બે અને ત્રણ ની મદદથી કયો ઘડિયો બનાવી શક્યા પાંચનો ઘડીઓ બનાવી શક્યા હવે આપણે આજ રીતે બીજો એક જોઈએ તો હવે એમાં આપણે લખીશું કે અને છ કયો ઘડીયો બનાવવાનો છે દસ નો ઘડિયો તો હવે આપણે જોઈએ ચાર અને છ ની મદદથી તો સૌપ્રથમ પ્રથમ આપણે કયો ઘડીઓ લખીએ ચારનો ઘડીઓ લખીએ તો આપણે ચારનો ઘડીઓ લખીશું ચાર એકા ચાર ચાર બે આઠ ચોકું ચોંકું સોરી ચાર તરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ ચાર છક ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ અને ચારે દાન કેટલા થાય ચાળીસ હવે આપણે લઈશું 6 નો ગળિયો તો છ 6, છ છ દુ બાર છ તરી અઢાર છ ચાર ચોવીસ છ પંચા ત્રીસ છ છત્રીસ છ સત્તા બેતાળીસ છ અઠા અડતાળીસ છ નવા ચોપન છ એ દાન કેટલા થાય સાહીઠ હવે આપણે આ ચાર અને છ ની મદદથી કયો ઘડીયો બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો દસનો તો હવે આપણે દસનો ઘડિયો બનાવીશું એ દસના ઘડિયા માટે આપણે હવે શું કરીશું ચાર અને છ કે ચાર વત્તા છ બરાબર કેટલા થાય ચાર ને છ દસ આઠ વત્તા બાર આઠ વત્તા બાર બરાબર આઠ ને બે દસ ની શૂન્ય વધી પડી એક 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 બે પછી આગળ છે બાર અને અઢાર એટલે કે બાર વત્તા અઢાર તો આઠ ને બે દસ ની શૂન્ય વધી પડી એક એક બે ને એક ત્રણ પછી છે સોળ અને ચોવીસ તો સોળ વત્તા ચોવીસ તો 6 ને ચાર દસની શૂન્ય વધી પડીએ એક બે ને એક ત્રણ ને એક ચાર પછી વીસ અને ત્રીસ તો વીસ વત્તા ત્રીસ તો જોઈએ ઝીરો 0 ઝીરો 3 ને બે પાંચ એટલે કે પચાસ પછી છે ચોવીસ અને છત્રીસ તો ચોવીસ વત્તા છત્રીસ છ ને ચાર દસ ની શૂન્ય વધી પડી એક બેને ને એક ત્રણ ને ત્રણ છ પછી છે અઠ્યાવીસ અને બેતાળીસ તો અઠ્યાવીસ વત્તા બેતાળીસ ને બે દસ ની શૂન્ય વધી પડી એક બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત પછી છે બત્રીસ અને અડતાળીસ તો બત્રીસ વત્તા અડતાળીસ તો 4 ને 8 ને બે કેટલા થાય 10 ને શૂન્ય વધી પડી એક 3 ને એક ચાર ચાર ને ચાર આઠ પછી છે છત્રીસ અને 54 તો છત્રીસ વત્તા ચોપન ને 4 ચાર દસની શૂન્ય વધી પડી એક 3 ને એક ચાર ચાર ને પાંચ નવ છેલ્લે છે ચાળીસ અને સાહીઠ તો ચાળીસ વત્તા સાહીઠ જીરો 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 ને ચાર દસ નો ઘડીઓ બનાવ્યો છે દસ નવ નેવું દસે દાંત સો બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે આ પ્રમાણે અલગ અલગ બે ઘડિયાની મદદથી એક ત્રીજો નવો ઘડિયો બનાવી શકીએ છીએ તો હવે આપણે આનું હોમવર્ક જોઈશું તો નોટબુકની અંદર સરસ ચિત્રો દોરીને અને ઘડિયા પણ એ પ્રમાણેના સરસ ત્રણ ખાના દોરીને લખશું તે ઉપરાંત હોમવર્ક ની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો સાત અને નવની મદદથી સોળ નો ઘડીઓ બનાવો તે ઉપરાંત બીજો એક જોઈએ પ્રશ્ન કે જેમાં હું તમને અહીં કહું છું કે આપણે લખીએ બારનો નો ઘડિયો કયા બે ઘડિયાની મદદથી હવે અહીં આ પ્રશ્ન એક નવો છે કે આપણે જેમ આગળ સમજે કે બે ઘડિયા આપેલા છે એની મદદથી આપણે ત્રીજો નવો ઘડિયો બનાવશું બરાબર પણ અહીં તો આપણે એક નવો ઘડિયો જ બનાવવાનો છે અને એ ઘડિયો બનાવવા માટે કયા બે ઘડિયાની મદદ લઈશું તો અહીં આપણે આપેલું છે કે બારનો ઘડિયો બનાવવાનો છે તો હવે આ બાર લાવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે કઈ કઈ સંખ્યાઓનો ઉપયોગ કરો છો સૌ પ્રથમ શું કરશું એક વત્તા અગિયાર થાય પછી બે વત્તા દસ પછી ત્રણ વત્તા ચાર સોરી તો અહીં એક વત્તા અગિયાર બરાબર બાર બે વત્તા દસ બરાબર બાર આગળ છે ચાર વત્તા આઠ કરતાં પણ બાર થાય અને ત્યાર પછી છ વત્તા છ કરતાં શું થશે બાર થશે એટલે કે આપણે એક અને અગિયારની મદદથી પણ બારનો ઘડિયો બનાવી શકીશું બે અને દસના ઘડિયાની મદદથી પણ બારનો ઘડિયો બનાવી શકીશું ચાર અને આઠના ઘડિયાની મદદથી પણ આપણે બારનો ઘડિયો બનાવી શકીશું અને છ વત્તા છ એટલે કે બે છના ઘડિયાનો ઉપયોગ કરીને પણ આપણે બારનો ઘડિયો બનાવી શકીશું એટલે કે તમારે આજે બારનો ઘડિયો બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો એ બારનો ઘડિયો બનાવવા માટે તમે આ જે અહીં મેં સમજાવે બધા જ ઘડિયાનો ઉપયોગ કરી શકો છો બરાબર તે ઉપરાંત આપણે આગળ બીજું એક જોઈએ કે જેમાં આપણે જોઈશું કે સાતનો ઘડિયો કયા બે ઘડિયાની મદદથી બનાવશો તો હવે આપણે કયો ઘડીયો બનાવવાનો છે સાત તો સાત નો બનાવવા માટે એક વત્તા છ બરાબર સાત બે વત્તા પાંચ કરતા સાત ત્રણ વત્તા ચાર કરતા કેટલા થાય સાત થાય તો આપણે આ ત્રણ ઘડિયાની મદદથી આપણે સાતના ઘડિયા બનાવી શકીશું બરાબર એટલે કે એક અને છનો ઉપયોગ કરીને પણ સાતનો બનાવી શકાય બે અને પાંચના ઘડિયાની મદદથી પણ સાતનો ઘડિયો બનાવી શકાય અને ત્રણ અને ચારની મદદથી પણ આપણે આ સાતનો ઘડિયો બનાવી શકીશું બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીં આ જે ત્રણ પ્રશ્નોની સમજૂતી આપી એ ત્રણેય પ્રશ્નો તમારી હોમવર્કની અંદર તમારી નોટબુકની અંદર લખવાની રહેશે થેન્ક યુ